વડગામ ખાતે રાષ્ટ્રીય તંબાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ તારીખ 14/6/2019 રોજ શુક્રવારે શ્રી એમ એમ એલ શાહ હાઈસ્કૂલ મગરવાડા તાલુકા આરોગ્ય કચેરી વડગામની શ્રી એમ એ ડોડિયા અને જિલ્લામાંથી હાજર રહેલ અનિલભાઈ રાવલ, જિલ્લા પંચાયત બનાસકાંઠા પાલનપુર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીલુચાના વિસ્મિતાબેન અને આરોગ્ય ટીમ દ્વારા રાષ્ટ્રીય તંબાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં વિદ્યાર્થીઓએ મહત્વનો ભાગ લીધેલ અને તેમને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ આપવામાં આવેલ. સભાનું સંચાલન શાળાના આચાર્ય ગજાનંદજી જોશીએ કર્યું હતું અને શાળાના શિક્ષકોએ તેમાં સંપૂર્ણ સહકાર આપ્યો હતો. આ કાર્યક્રમના અંતે તમામને ઉપહાર આપી આભાર વિધિસભર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો. જાણકારી મેળવી ચુક્યા છે, સ્પર્ધા આજે રાખી છે અને આપણા વચ્ચે જિલ્લાના નોડલ તમાકુ નિયંત્રણ કાર્યક્રમના ડોક્ટર એમ કે ગર્ગ સાહેબ, જે શહેરના આ જિલ્લાના અને એકેડેમિક ઓફિસર છે, જેમની ઓફિસમાંથી એમના સેલમાં તંબેક્યો સેલના સીધે સીધા આસિસ્ટ કરતા આપણે અનિલભાઈ રાવલ સાહેબનું આ કાર્યક્રમમાં સ્વાગત કરીએ છીએ અને આ કાર્યક્રમની રૂપરેખા હું આ સાહેબને આપું તો આપણા વચ્ચે, હું તો આપના વચ્ચે વારંવાર આવું છું અને એમની શૈલી સાંભળી શાંતિથી સાંભળી. બે મિનિટ તમાકુ છોડ્યા પછી 20 મિનિટ બાદ થતો ફાયદો, લોહીનું દબાણ અને ગાડીના ધબકારા ધીમા થઈને સામાન્ય બને છે, હાથ અને પગનું તાપમાન ધીમું વધારે થઈને સામાન્ય બને છે, 8 કલાક પછી થતા ફાયદા, લોહીમાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ ઘટીને સામાન્ય બને છે, લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ વધીને સામાન્ય બને છે, 24 કલાક બાદ થતો ફાયદો, તો હૃદયરોગનો હુમલો થવાની સંભાવના ઘટે છે, 48 કલાક બાદ થતો ફાયદો. દીપક સોલંકીનો રિપોર્ટ બનાસકાંઠા.